मॉर्निंग व्यूअर्स, माय सेल्फ राम बापोद्रा, स्टैंडर्ड 9 की अंदर आवतु सुंदर मजानु काव्य हरि आवो ने जे विषय आज आप अभ्यास करीशुं। हरि एटले कोण? तो के भगवान श्री कृष्ण। कान कानुनो घणा बधा नामोथी आपणे श्री कृष्ण ने बोलावीए छीए। हरि आवो ने एटले भगवान श्री कृष्ण ने पधारवा भावभरी आमंत्रण आपवामां आव्युं छे। આ કાર્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોનું આમંત્રણને સ્વીકારી, આમંત્રણને માન રાખી અને પધારે છે, તો ભક્ત એના માટે શું તૈયારીઓ કરે છે તેની સુંદર મજાની વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં મહેમાન બનીને પોતાના ઘરે જો આવે તો તેના માટે હું શું તૈયારી કરી શકું। તેમની આગતા સ્વાગતા કરવા માટે તેની સુંદર રજૂઆત છે। શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, આંગણીએ લેરું ફૂલ હરિ આવો ને। કે હું આ શેરી છે, જે આ ગલી છે તેને સાફ કરું, એટલે કે સજ કરું, શણગારી ને એ શેરી ની અંદર ફૂલડા પથરાવો, મારા આંગણીયા ની અંદર ફૂલડા પથરાવો, જો હરિ આવે તો। ઉતારા આપીશ ઓરડા ઘરે આવો ને, મેડીના મોલ જ દેશ હરી ઘરે આવો ને। ઉતારા એટલે શું? તો કે હું તમને રહેવા માટે આશ્રય આપીશ, સ્થાન આપીશ, તમે જો ઘરે આવો તો। દાતણ આપીશ દાડની ઘરે આવો ને, કરેણ કામ જ દેશ હરી ઘરે આવો ને। દાતણ માટે શું આપશે? કોના દાતણ આપશે? દાડમના દાતણ દેવાની વાત કહે છે કે જો ભગવાન શ્રી કૃષ્ણ ઘરે આવે તો। કરેણ કેરી કાંબજ દેશ હરિ ઘરે આવો ને। એક પંક્તિથી બીજી પંક્તિ, એક પંક્તિથી બીજી પંક્તિની અંદર ભગવાન શ્રી કૃષ્ણની દૈનિક ક્રિયાઓ આવશે કે ઉતારા ઓરડા દાતણ વગેરે વગેરે। કે જો ભગવાન શ્રી કૃષ્ણ આ હરિ છે, પરમેશ્વર છે, તો ઘરે પધારે તો તેના માટે તેની આગતા સ્વાગતા કઈ રીતે કરવી, તેની દૈનિક ક્રિયાઓ શું હોય તેનું વર્ણન છે। આગળ જોઈએ આપણે। નાવણ આપીશ કુંડિયું ઘરે આવો ને, નદીઓના નીરજ દેશ હરિ ઘરે આવો ને। સ્નાન કરવા માટે હું તમને પવિત્ર નદીઓના જળ આપીશ જો તમે ઈશ્વર ઘરે પધારો તો। ભોજન આપીશ લાપસી ઘરે આવો ને, કઢીયેલા દૂધ જ દેશ હરિ ઘરે આવો ને। કે ભોજન તમને જમવા માટે હું લાપસી તૈયાર કરીશ, તમારા જમવામાં હું તમને લાપસીનો પ્રસાદ તૈયાર કરી અને આપીશ, પણ જો તમે પરમેશ્વર હે હરિ તમે પધારો તો। મુખવાસ આપીશ એલચી ઘરે આવો ને, પાન બીડલા દેશ 50 હરિ ઘરે આવો ને। જમ્યા પછી મુખવાસની અંદર શું આપશે એક ભક્ત? તો કે હું તમને એલચી આપીશ, આવું સુંદર ભાણેથી સુંદર ભોજન તમને જમાડી પછી મુખવાસ આપીશ। રમત આપીશ સોગઠા ઘરે આવો ને, પાસાની જોડ જ દેશ હરિ ઘરે આવો ને। એટલે કે પછી રમશું, રમવા માટે તમને ચોગઠની રમત આપીશ, જે રીતે અત્યારે આપણે ઘણી બધી રમતો ફેમસ છે, તો આથી ઘણા બધા વર્ષો પહેલા ચોગઠની રમત પણ પ્રસિદ્ધ હતી। મુખ્યત્વે 4 લોકો આ રમત રમી શકતા, એટલે એમ કહી છે કે હું તમને સોગઠ પણ આપીશ। કોઢણ આપીશ કોઢિયા ઘરે આવો ને, હિંડોળા ખાટ જ દેશ હરિ ઘરે આવો ને। ઓઢવા માટે એટલે આરામ કરવા માટેની પણ હું વ્યવસ્થા કરી આપી, હિંડોળા ખાટ, પણ જો તમે ઘરે આવો તો। શેરી વડાવી સજ્જ કરું હરિ ઘરે આવો તો। ભગવાન શ્રી કૃષ્ણ હરિને પ્રાર્થના કરે છે, હરિને વિનંતી કરે છે કે તમે જો ઘરે આવો તો હું શું કરું। પછી ભગવાન શ્રી કૃષ્ણ આવે અને કઈ કઈ દૈનિક ક્રિયાઓ કરે એની સુંદર મજાની વાત આપણા કાવ્યની અંદર, આપણા લોકગીત હરિ આવો ને ની અંદર કરવામાં આવી છે। થેન્ક યુ।